श्री गणेशाय नमः। कृष्ण कन्हैया लाल की जय। आज आपणे बात करीशुं कार्तक महीनाना वद पक्षनी एकादशी। आ एकादशीने उत्पत्ति एकादशी तरीके ओळखवामां आवे छे। मान्यता छे के आ तिथि एकादशी नामना देवी प्रगट थया हता। एकादशीना दिवसे भगवान विष्णुनी साथे महालक्ष्मी माताની પણ પૂજા કરવામાં આવે છે। उत्पत्ति एकादशी नुं व्रत हमेशा हेमंत ऋतुमां कार्तक मासना कृष्ण पक्षनी एकादशीना दिवसे करवुं जोईए। उत्पत्ति एकादशीनी व्रत कथा। प्राचीन समयनी वात छे। सत्युगमां मूर नामनो दानव हतो। ए काळ रूपधारी दुरात्मा महासुरे इंद्रने पण जीती लीधो हतो। ए घणो अद्भुत अत्यंत रौद्र अने देवताओ माटे भयंकर हतो। बधा देवो एनाथी हार पामता हता। एमने स्वर्गमांथी हाँकी काढवामां आव्या हता। हार पामता देवो शंकाशील तथा भयभीत थईने पृथ्वी पर विचर्या करता हता। एक दिवस बधा देवो महादेवजी पासे गया। त्यां इंद्रे भगवान शिव समक्ष सर्व वृतांत कही संभळाव्यो। इंद्र बोल्या, हे महेश्वर, आ देवो स्वर्गलोकथी भ्रष्ट થઈને पृथ્વી પર વિચરી રહ્યા છે। મનુષ્ય સાથે રહેવું એમને શોભતું નથી। દેવ કોઈ ઉપાય બતાવો, દેવતાઓને કોનો સહારો લે। મહાદેવજીએ કહ્યું, દેવરાજ, જ્યાં બધાને શરણ આપનારા બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ, તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા। ભગવાન ગદાધર શ્રી સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા। એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો। ઇન્દ્ર બોલ્યા, દેવ આપને નમસ્કાર છે। દેવ આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કરતા, આપ જ કારણ છો, આપ જ સૌની માતા અને આપ જ જગતના પિતા છો। હે ભગવાન, હે દેવેશ્વર, શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના શરણે આવ્યા છે। પ્રભુ, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂળ નામના દૈત્યે બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે। દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે। પુંડરીકાક્ષ, આપ દૈત્યોના શત્રુ છો, મધુસૂદન અમારી રક્ષા કરો। જગન્નાથ, બધા દેવો મૂળ નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે। ભક્તવત્સલ, અમને બચાવો। દાનવોનો વિનાશ કરનારા કમલનયન, અમારી રક્ષા કરો। પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયેલો હતો। એ અત્યંત ભયંકર હતો। એનો પુત્ર મૂળ દાનવના નામથી વિખ્યાત થયો। એ પણ મહાપરાક્રમી અને દેવો માટે ભયાનક છે। ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે, એમાં સ્થાન બનાવીને નિવાસ કરે છે। એ દૈત્યે સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે। એણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાન પર બેસાડ્યા છે। અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ અને વરુણ પણ એણે બીજાને બનાવ્યા છે। જનાર્દન, હું સાચી વાત કહી રહ્યો છું, એણે દેવોના બધા સ્થાનો બીજાને આપી દીધા છે, દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે। ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુએ ખૂબ જ ક્રોધ આવ્યો। તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતીપુરીમાં ગયા। એમણે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા દેવો દસે દિશાઓમાં ભાગી રહ્યા છે। ભગવાન વિષ્ણુને જોઈને દાનવ બોલ્યો, ઊભો રહે, ઊભો રહે। એનો આ પડકાર સાંભળી ભગવાન નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા। તેઓ બોલ્યા, અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને જો। આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવને મારવાનું શરૂ કર્યું। ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો। એનાથી છિન્ન ભિન્ન થલને સંકળો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા। ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા। ત્યાં સિંહાવતી નામની ગુફા હતી, 2 બાર યોજન લાંબી હતી। એ ગુફાને એક જ દરવાજો હતો। ભગવાન વિષ્ણુ એમાં સૂઈ ગયા। દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો। ત્યાં ભગવાન સૂતેલા જોયા। એને ઘણો હર્ષ થયો। એણે વિચાર્યું, આ દાનવોને ભય પમાડનાર દેવ છે, આવીથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ। દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ।
એ ખૂબ જ રૂપવતી, સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ. એનું બળ અને પરાક્રમ મહાન હતું. દાનવરાજ મુરે કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યો. કન્યા બધા પ્રકારની યુદ્ધ કળામાં હોશિયાર હતી. એ મૂળ નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો. દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા. એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું, મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો, કોણે આનો વધ કર્યો છે? તમારા આ કાર્યથી ત્રણેય લગ્ન મુનિઓ અને દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે વરદાન માંગો. દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ. એ કન્યા સાક્ષાત એકાદશી હતી. એણે કહ્યું, પ્રભુ આપ જો પ્રસન્ન હોય અને હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિદ્વાનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાઓ. જનાર્દન, જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમની બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. માધવ, જે લોકો ઉપવાસ એક ટાણું અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એને આપ ધર્મ કર્મ અને મોક્ષ પ્રદાન કરશો. આવું વરદાન પામીને મહાવ્રત એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ. બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણકારી છે. એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ. જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યમાં આખી એકાદશી અને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. જો એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો 1000 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. અષ્ટમી એકાદશી, ષષ્ઠી, તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્વતિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ. પરિવર્તની તિથિથી મુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે. પહેલા દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર સુધી એકાદશી રહે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.